नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय इंग्लिश में ग्रामर में आप एप्लिकेशन नमूनों अगौना विडियो में 8.1 में आप शीखी गया कि जयरे संस्था कोई रिक्वायरमेंट होने अरजदार पोते अरजी करते हो तरह जमणी बाजू एड्रेस लखवा कैपिटल लेटर में लखवा अल्प विराम करने जयरे पूर्ण थाय एड्रेस तरह पूर्ण विराम मुकवा अने तारीखनो नमूनो ज्यारे उम्मीदवारनो एड्रेस होय एनी सामे बराबर संस्थानो एड्रेस लखवानुं ज्यां आपणे अरजी मोकलवानी छे त्यां लखवानुं। तो पहेला सामे लखवानुं टू कोमा ध प्रिंसिपल कोमा ज्योति विद्या विहार कोमा नियर राधा कृष्णा मंदिर कोमा चार रस्ता कोमा मणिनगर कोमा अहमदाबाद 8 જ્યારે એડ્રેસ પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ મૂકવાનું, ત્યાં સુધી બધે કોમા કોમા કરતો આવવાનું છે। ત્યારબાદ આપણે લખવાનું રિસ્પેક્ટેડ સર, એટલે કે માનનીય સાહેબ, એટલે કે રિસ્પેક્ટેડ લખવાનું, એ બરાબર એની નીચે જ લખવાનું, એક લીટી કે બે લીટી છોડીને પછી લખવાનું, પછી લખવાનું એક લીટી છોડીને સબ્જેક્ટ, અને સબ્જેક્ટ આ બાજુ લખાય તો વાંધો નહીં એટલો, એટલે અહીં લખવાનું સબ્જેક્ટ જે કંઈ વિષય આપણો હોય। તો એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, ઇંગ્લિશ શિક્ષક માટેની અરજી એવો અર્થ થાય સબ્જેક્ટ વિષય માટે, કે અંગ્રેજી શિક્ષક તરીકેની અરજી। ઓર ઈટીસીનો મતલબ લખવાનો એ થાય કે આ એપ્લિકેશન બધાને માટે લાગુ પડે છે, જેવી કેટેગરી આપણે માંગી હોય, દાખલા તરીકે એને એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ક્લાર્ક એટલે કે ક્લર્ક, મેનેજર ટૂંકમાં પ્રિન્સિપાલ, અથવા કોઈ પણ ઇંગ્લિશ શિક્ષકની ઇંગ્લિશ ટીચરની જગ્યાએ બીજા કોઈ શિક્ષક તરીકે, બાયોલોજી હોય, ગુજરાતી ટીચર હોય કે સંસ્કૃતિ ટીચર હોય, કોઈ પણ વિષયનું આ રીતે લખી શકાય। ત્યારબાદ આપણે આ અરજી કરીએ છીએ, આપણને ખબર ક્યારે પડી, ખબર કેવી રીતે પડી, જાણ કેવી રીતે થઈ કે ત્યાં જે અમદાવાદમાં મણિનગરમાં આ જગ્યા જ્યોતિ વિદ્યા વિહારમાં છે, તો એના વિશે લખવાનું। આ એપ્લિકેશન લખવું હોય એનાથી થોડુંક આગળ અહીંયા લખવાનું, આઈ હેવ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ, મેં તમારી જાહેરાત વાંચી લીધી છે અથવા વાંચી છે, ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર, ઇંગ્લિશ શિક્ષક માટેની અરજી મેં વાંચી છે। ક્યાં વાંચી છે? તો કે ઇન સંદેશ ટુડે, આજે સંદેશમાં મેં તમારી અંગ્રેજી વિષયની, અંગ્રેજી ટીચર તરીકેની એડવર્ટાઇઝ એટલે જાહેરાત મેં વાંચી છે, અને તેથી સો દેટ અથવા તો કે સો તેથી આઈ અપ્લાય ફોર ધીસ પોસ્ટ, તેથી હું આ પોસ્ટ માટે અરજી કરું છું, તેથી આ પોસ્ટ માટે હું અરજી કરું છું, માય ફૂલ બાયોડેટા ઇઝ ફોલોવિંગ, મારો ફૂલ બાયોડેટા છે એ નીચે છે, એટલે કે એ રીતે આપણે એ ડેટા લખવાનો, એટલે કે પહેલાં આપણે લખ્યું ઉમેદવારનું સરનામું, પછી લખ્યું સંસ્થાનું સરનામું, સંસ્થાનું સરનામું એડ્રેસ લખી એમાં પણ બધા અક્ષર કેપિટલ કરવાના છે અને બધા કોમા કરવાના, એના જ માર્ક મિત્રો એક કે બે માર્ક મળે છે, છેલ્લે પૂર્ણ વિરામ, રિસ્પેક્ટેડ સર, સબ્જેક્ટ, અને ત્યારબાદ જે એપ્લિકેશન કરવાની છે એની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય એના વિશે લખવાનું। હવે આપણે આના વિશે આગળ અભ્યાસ કરીએ, તો હવે આગળ આપણે જોયું કે જે એડ્રેસ છે એ સંસ્થાનું, અને ત્યારબાદ આપણે રિસ્પેક્ટેડ સર, ત્યારબાદ આપણે સબ્જેક્ટ જોયો, અને ક્યાંથી આપણે માહિતી પ્રાપ્ત થાય એના વિશે આગળ આપણે અભ્યાસ કરી ગયા। હવે અહીં આપણે પર્સનલ ડિટેલ્સ વિશે આપણે જોઈએ, તો વ્યક્તિગત બાબતો વિશે જોઈએ, તો ફૂલ નેમ રાજેશ પંકજભાઈ ત્રિવેદી, એડ્રેસમાં એજ એબવ, એજ 30 યર્સ, સેક્સ મેલ એટલે કે પુરુષ, જો મેલ એટલે કે પુરુષ જાતિ હોય તો મેલ લખવાનું, સ્ત્રી જાતિ હોય તો ફિમેલ લખવાનું, અને હાઈટ તો 165 સેન્ટીમીટર્સ, વેઇટ એટલે કે વજન
वजन है 62, वजन है 62 किलो है, 62 kgs। रिलीजन एट के धर्म में, धर्म क्यों था कि हिंदू। लैंग्वेज इज नॉन एट के जाणता हो भाषा एट के गुजराती, हिंदी, इंग्लिश एट के आ जाणता हो भाषा में, त्रण भाषा। त्यारबाद मेरिटल स्टेटस एट के व्यक्ति जे छे अरजदार छे ए टूंकमां परणित छे के अपरणित। तो मेरिड एटले परणित, परणित कहेवाय। त्यारे अनमेरिड, जो आगळ जो कोई व्यक्ति छे ए परणित न होय तो आगळ UN अनमेरिड लखवानुं, अपरणित लखाय। नेशनालिटी एटले के राष्ट्रीयता जे छे ए इंडियन आपणे लखवानी छे। ત્યારબાદ આપણે જોઈએ તો એક્સપિરિયન્સ અને એજ્યુકેશન વિશે, મિત્રો અગાઉ આપણે જોયું કે એજ્યુકેશન ની પણ એના વિશે આપણે વાત કરી હતી કે બાયોડેટા વિશે, કે બાયોડેટા ઉમેદવારની જોઈએ એજ્યુકેશનમાં જોઈએ કે શૈક્ષણિક લાયકાત કઈ છે, તો ડિગ્રી, બોર્ડ, યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ, અને ત્યારબાદ આપણે જોઈએ આગળ તો રિઝલ્ટ એટલે કે 10મા ધોરણનું નહીં લખવાનું, પરંતુ HSC એટલે 12મા ધોરણથી લખવાનું। HSC એટલે હાઈ સેકન્ડરી માટે જો ટીચર તરીકે એપ્લિકેશન કરતા હોય તો HSC બોર્ડ અને યર ઓફ પાસિંગમાં 1993 75% રિઝલ્ટ મેળવું। ત્યારે BA ઇંગ્લિશમાં ગુજરાત યુનિવર્સિટીમાં કર્યું, 1996 65% મેળવેલા। ત્યારબાદ BA પછી સ્નાતક થયા પછી MA કર્યું એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ ઇંગ્લિશમાં, એ પણ ગુજરાત યુનિવર્સિટીમાં કર્યું 1998 અને 55% મેળવેલા માસ્ટર ડિગ્રીમાં। ત્યારબાદ શિક્ષક તરીકેની લાયકાત માટે BEd એટલે બેચલર ઓફ એજ્યુકેશન જેને કહી શકાય, એ પણ ગુજરાત યુનિવર્સિટીમાં કર્યું અને 1999માં કર્યું વર્ષમાં, અને 70% મેળવેલા। મિત્રો, એજ્યુકેશન જે ક્વોલિફિકેશન છે, શૈક્ષણિક લાયકાત છે, એ જે ઉમેદવાર જેમાં અરજી કરે ને એના પ્રમાણે, ક્લાર્કમાં કટાળામાં અરજી કરતા હોય તો 12 સુધી લખાય કે 10 થી 12 સુધી, અને TY સુધી લખાય, BA સુધી, પરંતુ માસ્ટર ડિગ્રી મેળવેલા હોય અથવા કોઈ પણ શિક્ષકને અનુલક્ષીને એ લખાતી હોય છે કે દાખલા તરીકે જેવી માગણી, ઇંગ્લિશ ટીચર તરીકે છે એટલે આપણે આ વિષય તરીકે ઇંગ્લિશ લખો, જો BA સંસ્કૃત હોય તો સંસ્કૃત, MA સંસ્કૃત પણ લખી શકાય। ત્યારબાદ જોઈએ તો શૈક્ષણિક લાયકાત પછી એક્સપિરિયન્સ એટલે અનુભવ ક્યાંય કરેલ હોય જો તો લખવાનું, અહીં અનુભવ એક લખેલ છે, ઉદાહરણ તરીકે એઝ એન ઇંગ્લિશ ટીચર, ઇંગ્લિશ શિક્ષક તરીકેની એક અનુભવ છે, એને કઈ જગ્યાએ અનુભવ, તો કે વિદ્યાનિકેતન સ્કૂલ અલ્પેરામ, વિદ્યાનિકેતન સ્કૂલ અલ્પેરામ। તો વિદ્યાનિકેતન સ્કૂલ ક્યાં આવેલી છે, તો કે નારણપુરામાં, નારણપુરા ક્યાં આવેલું છે એની પહેલાં કોમા કરવાનો બધેમાં ફરજિયાત, જ્યાં સુધી જિલ્લાનું નામ ના આવે ત્યાં સુધી, અહમદાબાદ પૂર્ણવિરામ। એટલે કે આપણે શૈક્ષણિક લાયકાત મેળવા પછી એક્સપિરિયન્સ અનુભવ ક્યાં કર્યો છે, તો ઇંગ્લિશ શિક્ષક તરીકે વિદ્યા વિહાર નિકેતન સ્કૂલમાં, જે નારણપુરામાં આવેલ છે, નારણપુરા અમદાવાદમાં આવેલ છે, અને ક્યારથી, તો કે સિન્સ 1977। હવે યાદ રાખજો, શૈક્ષણિક જે માહિતી મેળવ્યા બાદ અને જે એક્સપિરિયન્સ તમે લખો, એ એક્સપિરિયન્સ જે તમારે ચાલુ વર્ષ હોય એમાં વધારે ન આવી જાય, ધ્યાન રાખવું, કારણ કે ભણતો હોય નોકરી ઓછા કરતા હોય છે, એટલે કે આ લાયકાત મેળવતા હોય ત્યારે, પણ તો ઘણા બધા કરતાય હોય પણ છે, જોબ કરતા હોય છે ચાલુ અભ્યાસ સાથે, એટલે કે બને ત્યાં સુધી કન્ટિન્યુ જો જોબ કરતા હોય તો એ વર્ષ એ પ્રમાણે એનું લખવાનું, સિન્સ લખવાનું આ તારીખથી એમ। તો મિત્રો, અહીં આપણે એજ્યુકેશન અને શૈક્ષણિક લાયકાત અને અનુભવ વિશે વિગતવાર અભ્યાસ કર્યો, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ અભ્યાસ કરશું।